नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 ना गुजराती विषय में FA2 मुजब पुनरावर्तन कार्य करीशुं। आपणे आपणी स्कूल ना नियम मुजब पुनरावर्तन कार्य नोटबुक में लखवानुं छे। तो तमे वीडियो जोवानी साथे नोटबुक में पुनरावर्तन कार्य लखशो। पण आजे आपणे पुनरावर्तन कार्य रूपे एकम 4 प्रश्नोनो अभ्यास करीशुं, जेमा सौ प्रथम आपणे विकल्पोनो अभ्यास करीशुं। एमा पहेलो विकल्प छे सुंदर सुंदर काव्यना कविनुं उपनाम शुं छे? जवाब छे मधुरम। 2 पृथ्वी परनी बधी ज वस्तुओने सुंदर कोणे बनावी छे? जवाब छे विभुए। 3 धरती केवी छे? जवाब छे सुंदर। 4 शुं शांत छे? जवाब छे समीर। हवे आपणे खाली जग्याओनो अभ्यास करीशुं जे आ मुजब छे। 1 सूरज सुंदर, खाली जगह सुंदर। जवाब आवशे चांदो। 2 खाली जगह सुंदर, निशा सुंदर। जवाब आवशे उषा। 3 भाषा सुंदर, आशा खाली जगह। जवाब आवशे सुंदर। 4 धरती सुंदर, खाली जगह समीर। जवाब आवशे शांत। 5 खाली जगह हसे तो केवा सुंदर एवं थातु मुझ मन में। जवाब आवशे विभु। खाली जगह पछी आपणे खरा खोटाओनो अभ्यास करीशुं जे आ मुजब छे। 1 सरिता सुंदर नथी, खोटू। 2 विभु शब्दनो एक अर्थ भगवान थाय, खरू। 3 पवन शांत छे, खरू। 4 आप विशाड नथी, खोटू। खरा खोटा पछी आपणे एक वाक्यमां उत्तर लखो એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે। 1 આકાશમાં શું શું સુંદર દેખાય છે? જવાબ છે આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે। 2 કવિના મનમાં બધું સુંદર જોઈ સો વિચાર આવે છે? જવાબ છે બધું સુંદર જોઈ કવિના મનમાં વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે। 3 પર્વત માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? જવાબ છે પર્વત માટે કાવ્યમાં ગિરિવર શબ્દ વપરાયો છે। 4 ધરતી પર શું શું સુંદર દેખાય છે? જવાબ છે ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, વન, ઉપવન અને ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે। હવે આપણે વ્યાકરણને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જેમાં સૌ પ્રથમ સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે। સરિતા શબ્દનો સમાનાર્થી શબ્દ નદી છે। નિશા શબ્દનો સમાનાર્થી શબ્દ રાત્રિ છે। વન શબ્દનો સમાનાર્થી શબ્દ જંગલ છે। ઉપવન શબ્દનો સમાનાર્થી શબ્દ બગીચો છે। હયું શબ્દનો સમાનાર્થી શબ્દ દિલ અને હૃદય બંને આવી શકે। સમાનાર્થી શબ્દો પછી આપણે વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે। સુંદર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કદરૂપુ છે। ઉષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ સંધ્યા છે। વિશાળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લઘુ છે। આશા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નિરાશા છે। અહીં આપણે પુનરાવર્તન કાર્યમાં વિરામ લઈશું। આભાર।